અસ્પષ્ટપણે સમજી શકાય છે કે આ ત્રણેય બળો જે અસ્તિત્વનો મૂળભૂત આધાર છે તેઓ જે રીતે પોતાના સ્થાન પર છે તેઓ ગતિમાં છે. દેવી કોઈ તત્વ નથી, તે અવકાશ છે જે અસ્તિત્વના ત્રણ મૂળભૂત બળોને પકડી રાખે છે. આ ધરતી પરની મોટાભાગની સંસ્કૃતિઓ સ્ત્રી પ્રકૃતિને એકદમ ચૂકી ગઈ છે. શું તમે જુઓ છો આ બંને સૌથી પ્રબળ પરિબળો છે? પછી તમે જોશો કે સ્ત્રી પ્રકૃતિ માટે કોઈ જગ્યા જ નથી, બધું બસ પુરુષ પ્રકૃતિ વિશે જ છે. The original word. એ મૂળભૂત શબ્દ સ્ત્રી પ્રકૃતિનું વર્ણન કરવા માટેનો એ રી હતો. આ શબ્દ રી, જેને અસ્તિત્વનું મૂળ અથવા દેવી માતા તરીકે ઓળખવામાં આવે છે, જે તાજેતરનો શબ્દ સ્ત્રીનો આધાર છે. સ્ત્રીનો શાબ્દિક અર્થ એક મહિલા થાય છે. આ શબ્દ રી નો અર્થ છે ગતિ, સંભાવના અથવા ઉર્જા. આ શબ્દ પરથી જ આર્ય શબ્દ વિકસિત થયો છે. આર્ય એટલે એક સભ્યતા, સંસ્કૃતિ અથવા પ્રતીકાત્મક રીતે એ વ્યક્ત કરવું કે જ્યારે પુરુષ પ્રકૃતિ પ્રબળ હોય ત્યારે તે વિજય વિશે હોય છે, જ્યારે સ્ત્રી પ્રકૃતિ પ્રબળ હોય ત્યારે જ સભ્યતા હોય છે. આ એક સંસ્કૃતિ છે જેણે સ્ત્રી પ્રકૃતિની ખૂબ ઉજવણી કરી છે, અને સાથે સાથે એ સંસ્કૃતિ છે જેણે સ્ત્રી પ્રકૃતિનું ભયંકર શોષણ કર્યું છે. આ સંસ્કૃતિનો આધાર સ્ત્રી પ્રકૃતિની ઉજવણીમાં છે, પરંતુ ધીરે ધીરે આ સંસ્કૃતિ સ્ત્રીના શોષણ તરફ વિકસતી ગઈ. સર્જનની દ્રષ્ટિએ જોઈએ તો સૌ પ્રથમ સ્ત્રી પ્રકૃતિ કેવી રીતે બની? વાર્તા એવી છે કે શક્તિઓ જે અસ્તિત્વ માટે હાનિકારક હતી તે ઉભરવા લાગી, અને તેણે અસ્તિત્વને જ જોખમમાં મૂકવાનું શરૂ કર્યું, જે હજી પણ બાલ્યાવસ્થામાં હતું. તો ત્રણ મુખ્ય દેવો મળ્યા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જે દર્શાવે છે ત્રણ જુદા જુદા ગુણો. આધુનિક ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે તેમનું વર્ણન આ રીતે કરી શકીએ છીએ: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તે ક્રમમાં આજે આધુનિક ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એ સ્પષ્ટપણે સમજી શકાય છે કે આ ત્રણેય શક્તિઓ જે અસ્તિત્વ માટેના મૂળભૂત આધાર છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, તેઓ જે રીતે પોતાના સ્થાન પર છે અને તેઓ ગતિમાં છે, તેમની ગતિશીલતા એ માત્ર વિદ્યુતભારને કારણે છે જે આ ત્રણેય બળોની બહાર છે. એટલે આ વિદ્યુતભાર વગર કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ચાર્જ વગર આ ત્રણેય ગતિશીલતાની કોઈપણ સ્થિતિમાં ન હોઈ શકે. આ ત્રણેયની આ ગતિશીલતા કે હલનચલન વગર સર્જન જેવી કોઈ વસ્તુ હોઈ જ ન શકે. આર્તા વિજ્ઞાનના આ પાસાને રજૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે બોલચાલની ભાષામાં, કે આ ત્રણ દેવો મળ્યા અને વિનાશની શક્તિઓ ઊભી થયેલી, અને તેઓ જાણતા નહોતા કે તેને કેવી રીતે સંભાળવી. તેમની અંદર ત્રણ ઉત્કૃષ્ટ ગુણો હતા, પણ તેમણે જોયું કે આ ત્રણ ગુણો પૂરતા નથી. તેઓ સમજ્યા કે આ ત્રણ ગુણોનું સંયોજન જરૂરી છે.
તો તે ત્રણેયે એક મોટો શ્વાસ છોડ્યો. તેઓએ પોતાનું સૌથી શ્રેષ્ઠ બહાર કાઢ્યું અને આ ત્રણેય બળો એક થઈ ગયા, અથવા ત્રણ શક્તિઓમાંથી નીકળતો આ શ્વાસ એક થઈ ગયો અને સ્ત્રી પ્રકૃતિ બની ગઈ. એટલે કે દેવી. એટલે આપણે જે વાર્તાઓ વિશે વાત કરીશું જે આ સંસ્કૃતિનો આધાર બનાવે છે, અથવા ભૌતિકશાસ્ત્ર જે ખૂબ જ સુંદર બોલચાલની ભાષામાં વ્યક્તિની વાર્તાઓમાં વ્યક્ત કરાયું છે, એ જ મૂળભૂત શક્તિઓ માટે જેનાથી સર્જન થયું છે. આ શક્તિ જેને આપણે દેવી તરીકે ઓળખીએ છીએ, દેવી શબ્દ દીવ પરથી આવ્યો છે. દીવ એટલે અવકાશ. તો દેવી એ કોઈ કણ નથી, તે અવકાશ છે જે અસ્તિત્વની ત્રણ મૂળભૂત શક્તિઓને પકડી રાખે છે. જે ઉર્જા વડે પરમાણુઓ કામ કરે છે, તે જ ઉર્જા વડે બ્રહ્માંડ કામ કરે છે. આ એ જ ઉર્જા છે જે અસ્તિત્વની દરેક વસ્તુઓ ચલાવે છે, અને આ ઉર્જા હંમેશા સ્ત્રી પ્રકૃતિ તરીકે જ ઓળખાય છે. હું ઈચ્છું છું કે તમે સમજો કે આ સ્ત્રી પ્રકૃતિની ઉજવણી છે, સ્ત્રીની નહીં, કારણ કે ફીમાં એક મેલ હોય છે. આ સ્ત્રી પ્રકૃતિ વિશે છે, સ્ત્રી વિશે નહીં. સ્ત્રી હોવું એ બહુ શારીરિક વસ્તુ છે. સ્ત્રી પ્રકૃતિ બનવું એ શારીરિક નથી, તેનાથી ઘણું વધારે છે. જીવન ટકાવી રાખવું એ જ જો મુખ્ય મુદ્દો હોય તો પુરુષ પ્રકૃતિ સ્વાભાવિક રીતે રાજ કરશે. જ્યારે જીવન ટકાવી રાખવાની કાળજી લેવાય ત્યારે જ સ્ત્રી પ્રકૃતિની ભૂમિકા આવે છે. જ્યારે સમાજ જીવન ટકાવી રાખવાના ભાગને સારી રીતે પાર કરી નાખે ત્યારે જ સ્ત્રી પ્રકૃતિની ભૂમિકા આવે છે. પણ કમનસીબે દુનિયામાં એક મોટી દુર્ઘટના બની રહી છે, તે એ છે કે જોકે ધરતી પરની ઓછામાં ઓછી 50% વસ્તી માટે જીવન ટકાવવાની કાળજી ખૂબ સારી રીતે લેવાઈ ગઈ છે, તે લોકો બસ તેમના જીવન ટકાવવાના લક્ષ્યોને આગળ ને આગળ વધુ ધકેલી રહ્યા છે. એક સમયે જીવન ટકાવવાનો અર્થ હતો 2 ટંકનું ખાવાનું, પછી તેનો અર્થ થયો 1 ઝૂંપડી, પછી 1 ઘર, પછી 1 મહેલ, હવે તેનો અર્થ બેન્ટલી કે મર્સિડીસ કે પછી ગમે તે. જીવન ટકાવી રાખવાના લક્ષ્યો આગળ ને આગળ ધકેલવામાં આવ્યા છે. લોકો અસ્તિત્વને વધુ ને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાના જીવનના વૈભવને વૈભવની રીતે નથી જોઈ રહ્યા, તેઓ તેને જરૂરિયાતની રીતે જુએ છે. જરૂરિયાતનું અલગ સ્તર, હા એવું નથી? જીવન ટકાવવાનું એક અલગ સ્તર, એક સામાજિક અસ્તિત્વ જે એકદમ અલગ સ્તર પર છે. જ્યાં સુધી તમે અસ્તિત્વને તમારા જીવનના સૌથી મહત્વના ભાગ તરીકે રાખશો, સ્વાભાવિક રીતે પુરુષ પ્રકૃતિ શાસન કરશે. આ કારણથી જ આજે દુનિયામાં અર્થશાસ્ત્ર જીવનનું સૌથી મોટું પાસું બની ગયું છે. અર્થશાસ્ત્ર અસ્તિત્વ વિશે જ છે. જ્યાં સુધી અર્થશાસ્ત્ર એ સૌથી મહત્વનું છે ત્યાં સુધી પુરુષ પ્રકૃતિ સૌથી મહત્વની રહેશે, સ્ત્રી પ્રકૃતિ નહીં રહે. સ્ત્રીઓ આગળ આવશે પણ આગળ આવવાની પ્રક્રિયામાં તેઓ સ્ત્રી પ્રકૃતિ કરતાં પુરુષ પ્રકૃતિ વધુ બની રહેશે. દુનિયા માટે એક મોટી દુર્ઘટના છે જો સ્ત્રી પ્રકૃતિ એને દબાવવામાં આવે તો એવી સંભાવના હતી કે આવતીકાલે તે ઉપર આવશે. પણ જો સ્ત્રી પ્રકૃતિ પોતાને પુરુષ પ્રકૃતિમાં જ રૂપાંતરિત કરી દે તો તે એક મોટી દુર્ઘટના હશે, કારણ કે તેને ઉલટાવવામાં લાંબો સમય લાગશે. સ્ત્રી પ્રકૃતિને મુક્ત કરવામાં ઘણો ઓછો સમય લાગશે તેને પુરુષ પ્રકૃતિમાંથી સ્ત્રી પ્રકૃતિમાં રૂપાંતરિત કરવા કરતાં. અત્યારે આપણે તે જ દિશામાં આગળ વધી રહ્યા છીએ, કારણ કે દુનિયામાં અર્થશાસ્ત્ર નિર્ણાયક પરિબળ છે. જેમ જેમ ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર વધુ ને વધુ પ્રબળ બને છે, તમે જુઓ છો આ 2 સૌથી વધુ પ્રબળ પરિબળો છે, તો તમે જોશો કે સ્ત્રી પ્રકૃતિ માટે કોઈ જગ્યા જ નથી, બધું પુરુષ પ્રકૃતિ વિશે જ છે. માત્ર જો પ્રેમ, સંગીત, કલા આ બધી વસ્તુઓ જીવનના સૂક્ષ્મ પાસાઓ પ્રબળ હોય, દુનિયામાં ટેકનોલોજી અને ઇકોનોમી જેટલા જ મહત્વના હોય, તો જ સ્ત્રી પ્રકૃતિ માટે સમાન ભૂમિકા ભજવવાની તક છે. નહીં તો સ્ત્રીઓ પુરુષો જેવું વર્તન કરવા લાગશે જે મોટે ભાગે થવા લાગ્યું છે.
because somewhere કારણ કે ક્યાંક એવું માનવામાં આવે છે કે પુરુષ જેવા બનીને જ તમે સફળ બની શકો છો, જે સંપૂર્ણપણે ખોટો વિચાર છે. તે એકદમ વિનાશકારી વિચાર છે જે આજે લોકોના મગજમાં આવી ગયો છે કે જો તમે પુરુષ જેવા છો તો જ તમે સફળ થઈ શકો છો. તો જો આપણે આ પરિમાણની ખોજ કરવી હોય જે તમારામાંની સ્ત્રી પ્રકૃતિ છે, અથવા જો આપણે અસ્તિત્વના સ્ત્રી પરિમાણની ખોજ કરવી હોય તો આપણું ચોક્કસ રીતે હોવું જરૂરી છે, નહીંતર સ્ત્રી પ્રકૃતિ ચૂકાઈ જશે. મોટાભાગની સંસ્કૃતિઓ સ્ત્રી પ્રકૃતિને પૂરેપૂરી ચૂકી ગઈ છે. તેમની પાસે સ્ત્રીઓ હશે પણ સ્ત્રી પ્રકૃતિ નથી. અહીંયા અને ત્યાં સ્ત્રી પ્રકૃતિના ઝબકારા હોઈ શકે છે પણ કોઈ સાચી સ્ત્રી પ્રકૃતિ નહીં હોય. સ્ત્રી પ્રકૃતિની કોઈ મોટી ઉજવણી નહીં હોય. કોઈ સ્ત્રી પ્રકૃતિ પૂરેપૂરા જોશથી નહીં હોય, કારણ કે મોટાભાગની સંસ્કૃતિઓ વિજય વડે વિકસિત થઈ છે. જીવનને હંમેશા વિજય તરીકે જોવામાં આવતું હતું, ક્યારેય સમાવેશ તરીકે નહીં. માત્ર એવી સંસ્કૃતિમાં, માત્ર એવી જગ્યાએ, માત્ર એવા માનવીની અંદર જે જીવનને સમાવેશ તરીકે જુએ છે, તે વ્યક્તિમાં સ્ત્રી પ્રકૃતિ પૂરેપૂરા પ્રવાહમાં વહે છે. જે જીવનને એક ઉપલબ્ધિ તરીકે જુએ છે કે જીવનને એક વિજય તરીકે જુએ છે, તે સ્ત્રી કે પુરુષ સ્ત્રી પ્રકૃતિને નહીં જાણી શકે.